નમસ્કાર. આજે 25 જાન્યુઆરી સ્વામી આનંદનો નિર્વાણ દિન. સાધનાવંત અને સાહિત્યકાર હિંમતલાલ દવેનો જન્મ ઈસવીસન 1887માં સૌરાષ્ટ્રના ઝાલાવાડના શિયાણી ગામે થયો હતો. કિશોર વયે જ ઘર છોડીને તેઓ ચાલી નીકળ્યા. દરમિયાન યોગીઓના પરિચયમાં આવ્યા. હિન્દી અને બંગાળી પણ તેઓ છૂટથી બોલી શકતા. ગાંધીજીના સિદ્ધાંતો એમણે જીવનમાં ઉતાર્યા. એટલું જ નહીં, બારડોલી સત્યાગ્રહ વખતે તેમણે સરદારના મંત્રી તરીકેની મહત્વની જવાબદારી પણ સંભાળેલી. તેમની પ્રતિભા જબરદસ્ત હતી. વિસ્મયતા એ કહેવાય કે સ્વામી દાદાએ શાળા કોલેજમાં ગયા વગર સિદ્ધિ મેળવી હતી. ગાંધીજીના નવજીવન અને યંગ ઇન્ડિયાનું તંત્રી સંચાલન તેમણે હાથમાં લીધું. એમના 20 પુસ્તકો પ્રકટ થયા છે, જેમાં કોલકાતાઓ, ધરતીનું લૂણ, આત્મના મૂલ, સંતોનો ફાળો વગેરે અનન્ય છે. હિમાલયનો પ્રવાસ ખેડનાર કાકા સાહેબની ત્રિપુટીમાં એક સ્વામી આનંદ પણ હતા. ધરતીકંપ, રેલ રાહત, સત્યાગ્રહ આંદોલન આ બધામાં સ્વામી દાદા આગળ પડતો ભાગ લેતા. બ્રહ્મચર્યના ઓજસથી જગારા મારતા ગૌર બદનમાંથી તેજ ઝરતી આંખોથી માંડીને હળવા હૈયાથી વહેતી એમની વાણી સાંભળવી એ એક લ્હાવો હતો. પ્રકૃતિથી અત્યંત સંવેદનશીલ સ્વામીદાદાને સ્વજનોની ચીરવિદાય પછી જિંદગી વસમી લાગતી હતી. તેઓ કહેતા, બિસ્તરા બાંધી ટિકિટ કપાવી વર્ષોથી પ્લેટફોર્મ પર બેઠો છું, પણ મારી ગાડી જ આવતી નથી. તારીખ 25/1/1976 રોજ એક કંબક્ત ગાડી આવી અને મુંબઈમાં તેમનું દેહાવસાન થયું.